સવારે ગુજરાતી ઘરોમાં બનતો આ નાસ્તો બધાનો ફેવરેટ હોય છે હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી કડક અને ડ્રાય થઈ જાય છે તો આજે હું તમારી સાથે એવી શેર કરીશ જેનાથી તમારા પવા એકદમ સોફ્ટ અને ખીલેલા બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બે લાઈકોને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે સૌથી પહેલાં એકદમ ખીલેલા અને નાસ્તામાં બધાના ફેવરેટ બટેટા પૌવા બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલા જાડા પૌવા લીધા છે બટેટા પવા બનાવતી વખતે આ રીતના થીક કે પછી મીડિયમ થીક હોય એવા પવાનો જ ઉપયોગ કરવો બજારમાં મળતા આ રીતના નાયલોન પવા કે પછી પતલા પવાનો ઉપયોગ બટેટા પવા બનાવતી વખતે ના કરવો નહીં તો તે પાણીમાં પલળીને એકદમ સોગી થઈને ભેગા થઈ જશે જેનાથી તમારા બટેટા પવા સારા નહીં બને તો બટેટા પવા બનાવતી વખતે આ રીતના જાડા પવાનો જ ઉપયોગ કરવો હવે પવાને પલાળવા માટે મેં અહીંયા એક ચાયણી રાખેલી છે પવાને આ રીતના કોઈ પણ કાણાવાળા વાસણમાં વાસણ માં જ પલાળવા જેથી પાણી થી પવા પલળી ને બધું જ પાણી પવામાંથી નીકળી જાય હવે દોઢ કપ જેટલા જાડા પવાને ચાયણીમાં લઈ લઈએ હવે બે થી ત્રણ કપ જેટલા પાણીથી પવાને પલાળતા જઈએ અને હળવે હાથે આ રીતે ફેરવતા જઈએ જેથી બધા જ પવા પાણીથી સારી રીતે પલળી જાય પવાને હંમેશા આ જ રીતે પલાળવા જો તમે પવાને બે થી ત્રણ મિનિટ માટે પાણીમાં ડુબાડીને પલાળશો તો પવા વધુ પડતું પાણી એબ્ઝોર્બ કરીને એકદમ ભેગા થઈ જશે જેનાથી તમારા બટેટા પવા સારા નહીં બને તો આપણા પવા એકદમ સરસ રીતે પલળી ગયા છે હવે હાથની મદદથી આ રીતે ચાય પેંડામાં પૌવાને પાથરી દઈએ જેથી તે એકદમ છૂટા છૂટા અને સરસ રહે હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આપણે બટેટા પૌવાને એકદમ બજાર જેવા ટેસ્ટી અને પરફેક્ટ બનાવવા હોય તો આપણે મસાલો પવા ભીના હોય ત્યારે જ એડ કરવાનો છે તો તેના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલી દળેલી ખાંડ અહિયાં તમે આખી ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને એક ચમચી જેટલો લીંબુ રસ એડ કરી દઈએ અને કોઈ પણ ફ્લેટ ચમચાની મદદથી હળવે હાથે પવાને આ રીતે ઉપર નીચે કરતા જઈએ જેથી બધા જ મસાલા પવામાં સારી રીતે ભળી જાય ભીના આ રીતના મસાલો એડ કરવાથી બધા જ મસાલાનો ટેસ્ટ એકદમ સારી રીતે એબ્સોર્બ કરી લે છે અને આપણા બટેટા પવા એકદમ બજાર જેવા ટેસ્ટી અને પરફેક્ટ બને છે તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા પવામાં સારી રીતે મિક્સ થઈ ગયા છે અને પવામાં એકદમ સરસ લાઈટ કલર આવી ગયો છે તો છે ને એકદમ પરફેક્ટ રીત તો હવે બટેટા પવા બનાવતી વખતે આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બટેટા પૌવાને વઘારી લઈએ તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ પૌંવા બનાવતી વખતે તેલનું પ્રમાણ ઘટાડવું નહીં નહીં તો આપણા પૌવા સારા નહીં બને આપણું તેલ ગરમ થાય એટલે તેમાં બે મોટી ચમચી જેટલા સિંગના દાણા એડ કરી દઈએ હવે સિંગના દાણાને તેલમાં આ રીતે રોસ્ટ કરીને એકદમ ક્રિસ્પી બનાવી લઈએ તમે સિંગના દાણાને તેલ વગર ડ્રાય રોસ્ટ પણ કરી શકો છો અને ઘણી વાર જો તમારે કાચા સિંગદાણા યુઝ કરવા હોય તો તમે તે પવા બનાવતી વખતે એડ કરી દેજો પણ સૌથી વધારે ટેસ્ટ તો આ ક્રંચી સિંગદાણાનો જ આવે છે તો આપડા સિંગદાણા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે હવે તેને કાઢી લઈએ હવે અડધી ચમચી જેટલા દાણા દાણા એડ કરી દઈએ આપણા કકડે છ થી સાત લીમડાના પાન એડ કરી દઈએ હવે મેં અહીંયા એક લીલા મરચાના આ રીતના નાના અને ગોળ ટુકડા કરી લીધા છે તેને પેનમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને તેલમાં એક મિનિટ માટે સાચવી લઈએ હવે મેં અહીંયા એક મીડિયમ સાઈઝના કાચા બટેટાના આ રીતે સ્ક્વેર એટલે કે ચોરસ ક્યુબ્સ જેવા પીસ કરી લીધા છે તેને એડ કરી દઈએ બટેટાના પીસને ને થી બે મિનિટ માટે તેલમાં સારી રીતે સાતરી લઈએ હવે ઢાંકણ ઢાંકીને બટેટાના પીસને ને થી સાત મિનિટ માટે કુક કરી લઈએ જેથી તે એકદમ સરસ સોફ્ટ થઈ જાય તમે કાચા બટેટાની જગ્યાએ બાફેલા બટેટાનો ઉપયોગ પણ કરી શકો છો

અહીંયા આપણે બટેટા ડુંગળી પૂરતું જ મીઠું એડ કરવાનું છે કારણ કે પવાના ભાગનું મીઠું આપણે ઓલરેડી એડ કરી દીધું છે હવે ફક્ત બે જ મિનિટ માટે આપણે ડુંગળીને તેલમાં સારી રીતે સાચડી લઈએ અહીંયા આપણે ડુંગળીને વધુ પડતી કુક કરીને ટ્રાન્સપરન્ટ નથી કરવાની કારણ કે બટેટા પવા ખાતી વખતે ડુંગળીનો થોડો ક્રંચ આવે તો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો બે મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે હવે આ સમયે ફ્રાય કરેલા સિંગ દાણાને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ હવે મસાલા થી કોટ થયેલા આપણા એકદમ સોફ્ટ પવાને એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે આપણા પવા સોફ્ટ હોવાની સાથે તેનો દરેક દાણો એકદમ છૂટો છૂટો છે હવે પવાને બધી જ વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર પવાને બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ જેથી પવા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય અને બધા જ મસાલાનો સ્વાદ પવા સાથે ભળી જાય તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા પવા એકદમ સરસ રીતે થઈ ગયા છે હવે આ સમયે કપ જેટલી કોથમીર એડ કરી કરી દઈએ દઈએ અને અને તેને મિક્સ તો એકદમ બજાર જેવા સ્વાદમાં સુપર ટેસ્ટી એવા બટેટા પવા ગરમા ગરમ સર્વ કરવા માટે તૈયાર છે બટેટા પવાનો સ્વાદ તો ગરમા ગરમ જ આવે પણ જો તમારા પવા થોડી વાર ઠરી જાય તો તેને કેવી રીતે ગરમ કરે પાણી સાથે આ રીતે ગરમ કરી લેજો તેમાં પવા રાખીને તેને પાંચ મિનિટ માટે ગરમ કરી લેવા તમારા પવા એકદમ સોફ્ટ અને ગરમા ગરમ થઈ જશે તો છે ને એકદમ સેલિટ્રિક તો ગરમા ગરમ બટેટા પવા ને સર્વ કરી લઈએ અને ઉપરથી નાયલોન સેવ અને દાડમના દાણાથી ગાર્નિશ કરી લઈએ એકદમ સેલીરીટ થી જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને આપડા એકદમ ટેસ્ટી બટેટા પવા જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે